નમસ્કાર બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી પૂરક વાંચનમાં પાઠ બે કસ્તુરબા આગળના આગળના વિડીયોમાં આપણે પૂરક વાંચનનો પાઠ એક જોયો હતો તો એ તમારે જોવાનું બાકી હોય તો તમે જોઈ શકો છો ચાલો હવે આપણે શરૂ કરીએ પાઠ બે કસ્તુરબા બરાબર આ પૂરક વાચન છે અહીં છે ગાંધીજીને આપણે બાપુના વહાલસો નામથી યાદ કરીએ છીએ તો કસ્તુરબાનું નામ આપ આવતા આપણા મુખમાંથી ઓમારાબા બરાબર એવો ઉદ્ધાર ઉમળકા સાથે નીકળે છે તો અહીંયા મુખ એટલે શું તો મુખ એટલે કે મો અને પછી છે ઉદ્ગાર ઉદ્ગાર એટલે કે અવાજ ઉમળકો ઉમળકો એટલે કે અને હેતનો ઉભરો ગાંધીજી મહાન બન્યા તે તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો કસ્તુરબાનો જન્મ પોરબંદર ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરના એપ્રિલ માસમાં થયો હતો પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુમાર હતું નાની નાની ગાંધીજી સાથે એમનું થયેલું હતું બહુ ઓછું પણ ઘણા જાણકાર સમજુ અને સુશીલ ગાંધીજીની નાની મોટી બધી વાતમાં તેમને સાથ આપી બધી લડતોમાં તે હંમેશા મોખરે રહેતા ત્યાં

માં જ પાડી દીધી જો ફળ મળે તો ખાવું નહીં તો ભૂખે દે પડે તો પણ પડે અહીં દે એટલે કે કાયા શરીર બરાબર એવો પોતાનું નીચે એમણે સત્તાવાળાઓને જણાવ્યું જેલ સત્તાવાળા મક્કમ રહ્યા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ બાના નકોડા ઉપવાસ શરૂ થઈ ગયા નકોડો એટલે કે કશું ખાધા વિનાનો કોરો ઉપવાસ જેલ જેલ ઢીલા પડ્યા પાંચ દિવસ ને અંતે બાને થોડાક ફળ આપ્યા એટલાથી પેટ બુરું પૂરું પડાય પૂરું ભરાય એમ ન હતું પણ બાએ ચલાવી દીધું આ રીતે ત્રણ મહિનાનું સખત તપ કરી બાર જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે હાડપિંજર જેવા બની બહાર આવ્યા આવા ટેકીલા ને ધર્મપરાયણ આપણા બા કસ્તુરબા ધર્મપરાયણ એટલે કે ધાર્મિક વૃત્તિવાળા અને ટેકીલા એટલે કે ટેકવાળા અથવા સ્વમાની અને તો નિશ્ચય એટલે શું સંકલ્પ એટલે કે મારે આ જ કરવું છે એમ નક્કી કરવું આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીના કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપી સ્થાપ્યો આજે એ સાબરમતી આશ્રમ નામે ઓળખાય છે તે વખતે ત્યાં આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી ને મકાન પણ બે ત્રણ આશ્રમથી થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા પણ એક દિવસ ત્યાં ચોર આવ્યા અને મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈ ભાગી ગયા આથી મજૂરો ગભરાયા અને કામ કરવાની આનાકારી કરવા લાગ્યા આનાકારી એટલે કે હા ના કરવા લાગ્યા જે આશ્રમના લોકોને એ કામ સંભાળી લેવાનું સૂચવ્યું એટલે કે મજૂરો આનાકારી કરવા લાગ્યા કામ એટલે કે તે આશ્રમના જે બધા માણસો હતા એમણે તે કામ સંભાળી લેવાનું સૂચવી લીધું બાય બાપુજીના બોલ ઉપાડી લીધા બાય બાપુજીના બોલ ઉપાડી લીધા બધા બરાબર બોલ ઉપાડી લેવો એટલે કે પડકાર જીલી લેવો બરાબર તે ડરામણી જગ્યાએ બા ગયા બાને શું કામ આપવું એની મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકને થઈ બાએ કહ્યું કેમ કામ નથી બતાવતા ગાયો માટે ગવાર નથી ભરડવાના અને એ તેમણે ઘંટીનો કબજો લઈ લીધો નાનકડાને નાજક બાંધાને વાને તળતા જોઈને સૌને ભારે ઉત્સાહ આપ્યો ને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું એટલે કે વાતાવરણ જીવંત બની ગયું બાપુજી સેવાગ્રામ હતા ને બા મારો લઈ ગયા હતા બરાબર બાપુ જે એ સિવાગ્રામ હતા અને જે બા હતા એ મારો લઈ ગયા હતા તો ત્યાંથી તે આવવાના હતા જે ગાડીમાં તે આવવાના હતા તે સવારની ગાડીમાં બા આવી શક્યા નહીં એ ટાપટી વેલી ગાડી સુરતથી આવવાની હતી બા સવારે ન આવ્યા એટલે એમને મળવા માટે કોઈ ખાસ રોકાઈ રહેલી એક બહેને બાપુજીને સાંજે પૂછ્યું બા ગાડીએ તો કે ગાડી મુંબઈ થઈને આવતી હતી અને એ રસ્તે આવતા વધુ પૈસા ખર્ચવા પડે એવું હતું પહેલી બહેનનો સવાલ સાંભળતા બાપુએ કહ્યું જો બાપ પૈસાદારોના બા હશે તો અત્યારે જ આવશે ને જો બા ગરીબોના બા હશે તો ટાપટી વેલીમાં સવારે આવશે અને ખરેખર બા બીજે દિવસે સવારે જ આવ્યા અને સૌને લાગ્યું કે બા સાચો સાચ ગરીબોના લોકોના બા છે આવા આપણા બા બાપુજીના જીવનસાથી હતા તેમાં અખૂટ શક્તિને શ્રદ્ધા હતી અખુટ એટલે શું ખૂટે નહીં એવી અને જીવનસાથી એટલે કે જીવનભર રહે તેઓ સાથે હેનાર અને પછી આગળ તાપટી વેલી તાપટી વેલી એટલે કે એક ટ્રેનનું નામ તાપટી વેલી બરાબર તો ઓગણીસો બેતાલીસમાં હિન્દ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના આગખાડ આંખાન મહેલમાંથી કેદી બનીને ગયા ત્યાં જ બાવીસમે ફેબ્રુઆરી ઈસવીસન સન ઓગણીસો ચુમ્માલીસના રોજ તેમનો દેહ પડ્યો આજે એ સ્થળ ભારતનું એક પ્રવિત પવિત્ર તીર્થ બન્યું છે બરાબર ચાલો મજા આવી હશે તમને કસ્તુરબા વિશે તમે ખૂબ બધું જાણી ગયા છો હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ ઉમળકો એટલે કે કામ કે પસંદની વ્યક્તિ જોઈને મો પર દેખાતો ઉત્સાહ સુશીલ એટલે કે સારા ચરિત્રવાળું વાળું દેહ એટલે કે કાયા શરીર નિશ્ચિત એટલે કે આ કરવું છે મારે એમ નક્કી કરું સંકલ્પ મક્કમ એટલે કે નિશ્ચયને વળગી રહેનાર અડગ નકોડો એટલે કે કશો ખાધા વિનાનો કોરો ફાસ ટેકીલા એટલે કે નિર્ણય ન બદલનાર સ્વમાની ધર્મપરાયણ એટલે કે ધાર્મિક વૃત્તિવાળા વ્યવસ્થાપક એટલે કે વ્યવસ્થા કરનાર ગવાર એટલે કે વનસ્પતિ ગુવાર બાંધો તો શરીરનું બંધારણ કાંઠું ટાપટી વેલી એટલે કે એક ટ્રેનનું નામ જીવનસાથી એટલે કે જીવનભર સાથે રહેનાર પતિ કે પત્ની અખૂટ એટલે કે ખૂટે નહીં એવું અપાર રૂઢિપ્રયોગો મોખરે રહેવું એટલે કે આગળ રહેવું સક્રિય રહેવું દેહ પડવો એટલે કે મૃત્યુ થવું અવસાન થવું ઢીલા પડવું એટલે કે નરમ થવું આના કરી આનાકારી કરવી એટલે કે હા ના કરવી બોલ ઉપાડી લેવો એટલે કે પડકાર ઝીલી લેવો વાતાવરણ ખીલી ઉઠવું એટલે કે વાતાવરણ જીવંત બની જવું અહીંથી આપણો આ પાઠ સમાપ્ત થાય છે આગળના પૂરક વાંચનોના બીજા પાઠો હું આગળના વિડીયોમાં લઈને આવીશ ધન્યવાદ